अस्सलामु अलैकुम बाळको, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, होम लर्निंग धोरण चार, विषय कूहू। बाळको, आपणे पाठ पांच पवन खीजाय तो गोड झापटो एमां पाठ्यपुस्तक कार्य करी रह्या हता। चालो आगळ वधीए। आगळ जोईए कि आपणे त्रण जूथमां वेचाई જવાની ને આપેલ ચિત્રના ઉખાણા બનાવવાના છે। તો માટીમાંથી જન્મે છે કોળિયું માટલું નળિયું। શું જન્મે છે? આ સાનું ચિત્ર છે નળિયાનું। તો માટીમાંથી શું જન્મે? નળિયું। લાલ રંગે રંગાય છે નળિયા, કેવા રંગે રંગાય છે? લાલ। તો આ છે નળિયું। જવાબ શું આવશે? નળિયું। ઘરને માતે રહે છે, બોલો તે શું? નળિયું। શું આવશે જવાબ? નળિયું। બરાબર। અજવાળું આપે છે, સૂરજ બલ્બ મીણબત્તી દીવો। અહીંયા શાનું ચિત્ર છે? દીવો। ઘર ઘરમાં હોય છે દીવો, ટેબલ બંને હોય છે, પણ અહીંયા ચિત્ર શાનો છે? દીવાનો। ઘી તેલથી ચાલે છે, શું? દીવો। બોલો તે શું છે? દીવો। સમજણ પડી બાળકો? ચાલો આગળ। અહીંયા ચિત્ર છે તાળું। નાનું પણ મજબૂત છે, કોણ? તાળું। પિત્તળ સ્ટીલનું બનેલું છે, પિત્તળનું અને સ્ટીલનું બંનેનું બનેલું હોય છે, કોણ? તાળું। ચાવી હોય તો જ ખુલે છે, તાળું કેવું છે? ચાવી વગર ખુલે છે? ના, તો એ તાળું છે। બોલો તો શું છે? તાળું। આખી દુનિયાને ઠંડક આપે વૃક્ષ વાદળ, કોણ ઠંડક આપે છે? વૃક્ષ। પથ્થર ફેંકતા ફળ આપે છે, પથ્થર ફેંકતા ફળ આપે છે। ઘર સજાવટ માટે લાકડું આપે છે, કોણ? વૃક્ષ। વૃક્ષ આપણને લાકડું આપે છે, બોલો તે શું છે? વૃક્ષ છે। શું છે? વૃક્ષ છે। ચાલો આગળ। આ ચિત્ર છે ઘરનું। બારીઓ છે, બારણા છે, શેના? શાળા કે ઘરના? ઘરના। મમ્મી રહે, પપ્પા રહે, શેમાં? ઘરમાં। ભાઈ રહે, બહેન રહે, શેમાં? ઘરમાં। બોલો તે શું છે? ઘર। શું છે? ઘર। લાકડુંમાંથી બનેલું છે, ગમતા રંગે રંગેલું છે, કોણ? બારણું। શાનું ચિત્ર છે બાળકો? અહીંયા બારણું। દિવસે હું ખુલ્લું છું, રાત્રે બંધ થાઉં છું। દિવસે બારણું આપણે ખુલ્લું રાખીએ છીએ અને રાત્રે બંધ કરીને સૂઈ જઈએ છીએ, બોલો હું કોણ છું? બારણું। શું છે? આ બારણું। બરાબર। ચાલો એને નીચેના પ્રશ્નમાં કે આપણે પાન નંબર 126 પરથી સળંગ 5-7 વાક્યો લખાવવાના છે, તો મેં અહીંયા લખી લીધેલું છે કે અંશુલ જ્યોત્સના પાસે ગયો, આખો વર્ગ ઊંચા જીવે અંશુલને જોઈ રહ્યો। અંશુલે જ્યોત્સના પાસે જઈ પોતાના ખિસ્સા ઊંધા કર્યા, તેમાંથી કશું ન નીકળ્યું। અંશુલ કહે, મેં અત્યાર તો કાંઈ લીધું નથી, કેમ કે હજી મંત્ર ભણવાનું પૂરું નથી થયું। જ્યોત્સના મારી વિદ્યા કહે છે કે તું પેન્સિલ ઘરે ભૂલી ગઈ છે। બાળકો, આ ફકરો તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાનું છે, તેમજ આ કાર્ય પણ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં કરવાનું છે। આગળ જોઈએ કે પવન કોને શું કરાવે છે, લખો, વાક્ય બનાવો। તો કોને અહીંયા શું કરાવે? પવન। તો પવન ભીના કપડાને સૂકવી નાખે છે, પવન ઠંડકને પ્રસરાવે છે, પવન ધૂળને ઉડાડે છે, પવન ઝાડને પાડી નાખે છે, પવન દીવાને ઓલવી નાખે છે, પવન માણસોને થતરાવે છે। હવે આપણે એના પરથી વાક્ય બનાવવાનું છે કે પવનના ફૂંકમાંથી દીવો ઓલવાઈ જાય છે, તેથી ઘરમાં અંધારું થઈ જાય છે, પવન ભીમા કપડાને સૂકવી નાખે છે, પવન વાતાવરણમાં ઠંડક પ્રસરાવે છે, પવન ધૂળ ઉડાડે છે, પવન જોરથી વાતો પવન ઝાડ પાડી નાખે છે। બરાબર। આગળ જોઈએ કે આખી વાત ફરિયાદ કરતી હોય તેવી રીતે આપણે અહીંયા લખવાનું છે કે આ અટકચળા પવનિયાથી તો હું હેરાન થઈ ગઈ છું। બરાબર ને? થઈ ગઈ છું। એ તોફાની રોજ રાતે શું કરતો દોડી આવે છે, ઘર બંધ કરું તો ઘરની સાંકળો ખકડાવે છે, તાળું ખકડાવે છે, એની ઝાપટથી દીવો ઓલવાઈ જાય છે, ઘરના નળિયા ખકડાવે છે, અરે વૃક્ષો ડોલાવી નાખે છે, હવે મારે કરવું શું? બાળકો, મેં તમને અટકચાળો પવન કવિતા સમજાવી છે ને, તેના પરથી આપણે અહીંયા એ પવનની આખી વાત ફરિયાદ તરીકે લખવાની છે। બરાબર। હવે જુઓ કે આ વાર્તા છે, આ વાર્તાને એના પરથી આપણે પ્રશ્નનો ઉત્તર લખવાનો છે કે મંકોડો કહે, ફળ ફૂલ કાંઈ પંખીડાના એકલા જ છે, આપણા પણ છે? મંકોડી કહે, સાચી વાત, આપણા મંકોડાને રસ ભાવે જ છે, ચાલો છોકરા મારી પાછળ, કહેતા મંકોડો તો ચડ્યો આંબલીની ડાળે। તે દિવસે મંકોડું 3, મંકોડું 12 અને મંકોડું 22 એ પેટ ફાડી જાય એટલો રસ પીધો,
અને બાકીના મંકોડા એ બિચારા આંબલી ખાવા આવેલા છોકરાના પગ તળે. આ ફકરો છે, વાર્તા છે. ચલો જુઓ કે આંબલી ડાળે સૌથી પહેલાં કોણ ચડ્યું. તો આંબલી ડાળે સૌથી પહેલાં મંકોડું ચડ્યું. મંકોડું પરિવારના સભ્યોના નામ લખો. તો મંકોડા, મંકોડો, મંકોડી, મંકોડું, છોકરા, છોકરો, છોકરી, છોકરો. ઓળખ લખો. બિચારો મંકોડો, તો બિચારી મંકોડી. બિચારું મંકોડું, બિચારા મંકોડા. તોફાની છોકરું, તોફાની છોકરી, તોફાની છોકરા. ખોટો વિકલ્પ છેકો. મંકોડો બોલ્યો, ચાલો મારી પાછળ. બધા મંકોડા આંબલીએ ચડ્યા. બરાબર. ચાલો હવે છે શબ્દ પોટલી. બાળકો અહીંયા શબ્દ લખ્યા છે. અગત્ય, અનાવૃષ્ટિ, અમૂલ્ય, અઠવાડિયું, પખવાડિયું, પરબીડિયું, પરોડિયું, પ્રતિમા, પ્રામીણ, પ્રશંસા, પ્રાચીન, મૂર્તિ, પ્રાર્થના, ગર્જના, નિર્ભય, ગુસ્સો, અભ્યાસ, મુશ્કેલી, તંદુરસ્ત. બાળકો તમારે બધું જ આ લેખન કાર્ય તમારી પાઠ્યપુસ્તકમાં, કુહુની પાઠ્યપુસ્તકમાં કરવાનું રહેશે. અને અહીંયા આપણો પાઠ 5 પૂર્ણ થાય છે. થેન્ક યુ.